વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે. જો આ વરસાદમાં પાણી ભરાય અને વાહન ચાલક ગટરમાં ખાબકે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે. વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. આ માર્ગ પર હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ માર્ગ પર પાણી ભરાય અને વાહન ચાલક જો તૂટેલા ગટરના ઢાંકણા પર ખાબકે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ કલેક્ટર કચેરીએ નેતા, પદાધિકારીઓ અને કર્મચારીઓ કામ અર્થે આવતા હોય છે તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલું ધ્યાન આવ્યું જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલું ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઢાંકણું લગભગ એક મહિનાથી ઢાંકણું એવી ને એવી પરિસ્થિતિમાં છે. મેં જાતે ચાર વખત કમ્પ્લેન કરી છે, કદાચ બે વખત ઓનલાઈન કરી છે, ત્રણ વખત ઓફિસમાં કીધું છે, છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા ઓફિસના લોકો કામ કરવા માગતા નથી. અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવી જ પરિસ્થિતિ છે. તો મેં એક ઝાડ તોડીને આપણા જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતાં અહીંયા કલેક્ટર કચેરી છે, તમે જોતા રહેજો, કેમ કે અહીંથી જતા કોઈ બી આ ખાડામાં પડી શકે છે, એવું છે, અકસ્માત થઈ શકે છે. એટલે મેં જાતે આ ઝાડ લાઈને લગાડી દીધું છે અહીંયા.